हनी ट्रैपनी मायाजाळनो आ किस्सो कोई प्रथम नथी, वारंवार आ किस्साओ प्रकाशमां आवी रह्या छे। आना विशे वधु आपणे जाणकारी मेळवीए। राजकोटथी अमारी साथे साइबर क्राइम एसीपी विजय रबारी सर जोड़ाया छे। विजय सर स्वागत छे सौथी पहेला तो आ शोमां। सौथी पहेलो सवाल सर, शुं आ हनी ट्रैपना किस्साओ राज्यमां हवे सामान्य थता जई रह्या छे? कारण के अठवाडिये, दस दिवसे, महीने राज्यमांथी कोईक ने कोईक आवो किस्सो आवे छे के जेमां कोई युवान अथवा तो कोई पुरुष भोग बन्यो होय। आपना मते लागे छे के आ प्रकारनी मॉडस ऑपरेंडी राज्यमां वधी रही छे? જે ચોક્કસપણે રાજ્યમાં જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાત જે છે એક રીતે વિક્ટિમ સ્ટેટ કહી શકાય, કારણ કે લોકો પૈસે ટકે પ્રમાણમાં બીજા રાજ્યો કરતાં થોડા સુખી છે, અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જ્યારે તેમને ધમકાવવામાં આવે છે તો લોકો ક્યાંક ને ક્યાંક ડરી જતા હોય છે, અને મોટા પાયે પોતાની રકમ આપવા માટે થઈને બચાવવા, પોતાની ઇજ્જત બચાવવા માટે થઈને રકમ આપવા તૈયાર થઈ જતા હોય છે। સોશિયલ મીડિયા ઉપર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે, ફેસબુક ઉપર મેસેજરથી મેસેજ થાય છે, વોટ્સએપ ઉપર હવે તો ડાયરેક્ટ મેસેજ કરતા થયા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરવામાં આવે છે। ધીરે ધીરે એકદમ શોર્ટ ટાઈમ પીરિયડમાં એમની સાથે એ પ્રકારની સેક્સ્યુઅલ વાતો કરી અને એમને લોભાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અને ત્યારબાદ ડાયરેક્ટ વિડીયો કોલ કરીને તેમની સાથે વાતચીત થાય છે। સામે એક એવો પ્રી રેકોર્ડેડ વિડીયો જે છે એ પ્લે થતો હોય છે, અને વ્યક્તિને એવું થાય છે કે જે છે એ સામે કોઈ છોકરી છે, કોઈ વ્યક્તિ છે, એ મને આવી પ્રકારની સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવા માટે થઈને ઉકસાવે છે। ઘણી વખત લોકો ભોળવાઈ જતા હોય છે અને પોતે પણ આ પ્રકારની એક્ટિવિટી જ્યારે કરતા હોય છે તો આ જ વિડીયો જે પણ એક્ટિવિટી થાય છે એનું સ્ક્રીન રેકોર્ડર દ્વારા રેકોર્ડિંગ કરી અને તે જ વ્યક્તિને પાછું મોકલી અને એને ધમકાવવામાં આવતું હોય છે, જે ખૂબ જ આઘાતજનક વ્યક્તિ માટે સાબિત થાય છે, અને પછી સામેવાળાઓની માગણી મુજબ પોતે પૈસા આપવા માટે પણ લોકો તૈયાર થઈ જતા હોય છે। અત્યારે અમારા રાજકોટ સાયબર ક્રાઇમની જ વાત કરીએ તો મોટા પાયે આની ફરિયાદો આવે છે। સોશિયલ મીડિયા રિલેટેડ મને લાગે જેટલી ફરિયાદો છે એમાંથી 30-40% ફરિયાદો આવા સેક્સ્યુઅલ જે વિડીયો હોય છે, સેક્સટોર્શન જેને અમે કહીએ છીએ, એની મળતી હોય છે અમને। રબારી સર, જે આપ વાત કરી રહ્યા છો કે એક વિડીયો પ્રી રેકોર્ડેડ વિડીયો હોય છે, વિડીયો કોલ મારફતે ભોળવવાનો પ્રયાસ કરે છે, બીજી કોઈ પણ રીત છે? કારણ કે હાલમાં જે 2-3 કિસ્સા સામે આવ્યા, જેમ કે કચ્છમાં એક યુવાને આપઘાત કરી લીધો, ને જે માહિતી સામે આવી કે યુવતી એક અમદાવાદની હતી, જે મળવા આવ્યા, રિસોર્ટમાં ગયા અને ત્યારબાદ એમણે દુષ્કર્મનો આરોપ મૂકી દીધો, તો આ પ્રકારના કિસ્સાઓ પણ આપને લાગે છે વધી ગયા છે કે અચાનક લોકો વિશ્વાસ કરવા મળે છે ને ત્યારબાદ આવી સ્થિતિમાં ફસાઈ જાય છે? આ મેં જે અગાઉ જે વાત કરેલી હતી એ સાયબર ક્રાઇમમાં જે જનરલી આ જે કિસ્સાઓ સેક્સટોર્શનના બને છે અથવા હની ટ્રેપના જે બને છે એ બાબતેની હતી, અને આપ જે વાત કરી રહ્યા છો એ ફિઝિકલી પણ આવા બહુ મોટા પાયે બનાવ બનતા હોય છે કે જેમાં વાયા વાયા કોઈ એવી છોકરી ને તૈયાર કરવામાં આવે છે કે જે પૈસે ટકે થોડી જેને જરૂરિયાત હોય અથવા ઘરે કોઈ પણ રીતે પ્રોબ્લેમમાં હોય એને લાલચ આપવામાં આવે છે કે ભાઈ તું આ XYZ વ્યક્તિને કોઈ ફેસબુક કે અન્ય કોઈ સોશિયલ મીડિયા દ્વારા એમને કોન્ટેક્ટ કરી એમની સાથે તું સંપર્કમાં રહે, મળવાનું થાય ત્યારે મળવા જવાનું, તેની સાથે જો રિલેશન આગળ કોઈ રીતે વધારવાની એવી કોઈ પરિસ્થિતિનો જન્મ થાય તો એ પણ આગળ વધવા માટે થઈને એને કહેવામાં આવે છે, અને આ બધી બાબતોના પુરાવા ભેગા કરીને પછી એ વ્યક્તિને ધમકાવવામાં આવે છે, પૈસાની માંગણી થાય છે, અને જો એ વ્યક્તિ થોડી ઘણી પૈસે ગણે સુખી હોય અને સમાજમાં થોડીક પ્રતિષ્ઠા ધરાવતી હોય તો એ વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરી અને માત્ર ને માત્ર આ જ ઉદ્દેશ્યથી તેમને બ્લેકમેલિંગ કરવામાં આવે છે, તો આવા કિસ્સાઓ અવારનવાર બને છે અને ફરિયાદો પણ ખૂબ મોટા પાયે અમને મળતી હોય છે। તો લોકોને એક જ અપીલ છે કે આવું કોઈ પણ અજાણી વ્યક્તિ જ્યારે તમારો કોન્ટેક્ટ કરે છે તો તમારી પર્સનલ લાઈફને એક બાજુ રાખી અને પહેલાં આ જે માણસો છે એમના ક્રેડેન્શિયલ ચેક કરવા અને કેટલા ખરેખર જેન્યુઅન માણસો છે તે ચેક કર્યા વગર કોઈ પણ રીતે આગળ વધવું એ એમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે।
વિશાલ સર, આજના યુગમાં કમ્યુનિકેટ કરવું ખૂબ ઇઝી થઈ ગયું છે. ઘણા બધા પ્લેટફોર્મ છે, સોશિયલ મીડિયા પર ઘણી બધી વેબસાઇટ્સ છે કે જેના થ્રુ નવા મિત્રો બનાવી શકાય. તો આવા સમયમાં જ્યારે યુવાનો છે, કારણ કે યુવાનો ખૂબ ફસાતા જોવા મળે છે આ બધા કિસ્સામાં, હની ટ્રેપમાં, એવા યુવાઓને શું સલાહ આપશો જે સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે અને આ પ્રકારના કિસ્સાઓમાં પણ ક્યારેક ફસાઈ જાય છે? શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર. યુવાન હોય કે મોટી ઉંમરના હોય, સિનિયર સિટીઝન હોય, લગભગ તમામ ઉંમરના લોકો આવા કિસ્સાઓમાં ભોગ બનતા અમે જોયેલા છે. અને જે પણ આ પ્રકારનું આખું એક કાવતરું ઘડીને લોકોને ફસાવે છે એ અમે જોયું છે કે ખૂબ જ શાતિર હોય છે અને લોકોને બહુ સહેલાઈથી ફસાવી દેતા હોય છે. લોકોને એક જ અપીલ છે કે જે પણ માણસો તમારી સાથે વાતચીત કરે છે, જે કોઈ છોકરીને ઓળખાણ આપે છે અથવા છોકરી જ ખરેખર હોય ને હની ટ્રેપનો આખો બનાવ હોય, તો પોતે ક્યાંની રહેવાસી છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, સામેવાળું માણસ કોણ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિની એ સ્વતંત્રતા છે કે કોની સાથે સંબંધ રાખવો કે ન રાખવો. આપણે એમાં કોઈ માણસને રોકી ના શકીએ, પણ જ્યારે આવી રીતે આગળ વધતા હોય અને એકદમથી કોઈ અજાણી વ્યક્તિ સાથે આવા સંબંધ બાંધવા માટે થઈને આગળ વધતા હોય તો એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે જ્યારે પણ આગળ કોઈ બનાવ બને છે તો બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી પણ જો એવું થાય કે એની સાથે કોઈ આવું ફ્રોડ થયું છે અથવા હની ટ્રેપ થયું છે, તો જ્યારે પણ એમને આવી કોઈ વસ્તુ ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. કારણ કે અમુક વસ્તુ એવી છે કે જે સામાન્ય નાગરિક તરીકે કોઈ વ્યક્તિ વેરીફાઈ ના કરી શકે. માણસના નંબર શું છે, એકાઉન્ટ સાચું છે કે નહીં, ખોટું છે શું નહીં, પૈસા ખરેખર જો લેવામાં આવે છે તો ક્યાં જાય છે અથવા કોણ માણસો સંડાવેલા છે, આ બધી બાબતો વેરીફાઈ કરવા માટે થઈને મને લાગે છે કે પોલીસ તંત્રની ક્યાંક ને ક્યાંક જરૂર પડશે જ. અને પોલીસ એકંદરે આવા બનાવોમાં ગંભીરતાથી લઈને મદદ કરતી જ હોય છે, જેથી કરીને વહેલી ને પહેલી તકે આની ફરિયાદ થાય તો ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેરેસમેન્ટ પણ રોકાય, આર્થિક નુકસાન પણ ના થાય, અને જે ક્યારેક આવા બનાવો બને છે કે જેમાં લોકો સુસાઇડ સુધી પહોંચી જતા હોય છે એને પણ આપણે બચાવી શકીએ છીએ. ઓકે, વિરામબાદ સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ હની ટ્રેપના વધતા કિસ્સાઓની. સાયબર ક્રાઇમ રાજકોટ એસીપી આપણી સાથે વિશાલ રબારી સર આપણી સાથે છે, એમની સાથે આપણે ચર્ચા આગળ વધારીએ. સર, એક કિસ્સો જે એક જે વાત જે આપ કરી રહ્યા હતા કે આ સમગ્ર મામલે વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ જાય છે, એ આપની પાસેથી સમજવું છે. મને લાગે છે કે ખૂબ મદદરૂપ લોકોને પણ થશે કે જ્યારે કોઈ વ્યક્તિ આ સિચ્યુએશનમાં અથવા તો આ ટ્રેપમાં ફસાય છે અને એને માલૂમ પડે છે ત્યારે એક ભય જે એને સતાવતો હોય છે પોતાનું નામ ખરાબ થવાનું, પોતાના પરિવારનું નામ ખરાબ થવાનું, એટલા માટે કદાચ આવા પગલાં ભરે છે. જો કોઈ વ્યક્તિ ફસાય છે તો એમણે સૌથી પહેલાં શું કરવું જોઈએ, કોની મદદ લેવી જોઈએ અને કઈ રીતે આ સિચ્યુએશન ટેકલ કરી શકે? જે ચોક્કસ આમાં બે વસ્તુ ધ્યાને લેવા જેવી છે. ખાસ તો જે પણ વ્યક્તિ ભોગ બને છે અથવા આવા કોઈ ટ્રેપમાં ફસાઈ જાય છે, તો જો ઓનલાઈન આવી રીતે સાયબર ક્રાઇમના ભાગરૂપે એમની સાથે આવી છેતરપિંડી થઈ હોય અને સેક્સ્ટોશનનો બનાવ હોય, તો તાત્કાલિક જ એ હેલ્પલાઇન નંબર જે સાયબર ક્રાઇમનો છે 1930 તેના ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ જે છે એ નોંધાવી શકે છે. બીજું, ફિઝિકલી જ્યારે આવો બનાવ બને છે કે જેમાં ખરેખર છોકરી મળવા પણ આવી હોય, તેમના અંગત પળોને રેકોર્ડ કરીને એને ધમકાવતા હોય, પૈસા એની પાસેથી એક્સટોર્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય, આવા કિસ્સાઓમાં પણ એકમાત્ર ઉપાય એ જ છે કે લોકલ પોલીસ સ્ટેશનમાં પોતે ફરિયાદ કરવા માટે થઈને એ વ્યક્તિ પહોંચી જાય. લોકોને જનરલી એવો ડર હોય છે કે ભાઈ ફરિયાદ કરવાથી તેમનું જે પોતાની સાથે જે બનાવ બનેલો છે અથવા તેમની જે પ્રતિષ્ઠા છે એ ક્યાંક ને ક્યાંક ગવાશે, પોતાનું નામ બહાર આવશે, ખરાબ થશે. તો એમનું નામ ખરાબ ના થાય, વ્યક્તિને માનસિક કોઈ ત્રાસ ના થાય એના માટે પણ પોલીસની પાસે ઉપાય છે કે એમની ફરિયાદ જે છે એ ગુપ્ત રાખી અને તેમનું નામ જાહેર ન થવા દેવું, એ પણ એક પોલીસ પાસે ઓપ્શન રહેતો હોય છે. તો આવું કરીને પણ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેરેસમેન્ટથી બચાવી શકાય છે. લોકોને જનરલી એવું હોય છે કે પોલીસ પાસે જઈશું તો બીજા દિવસે છાપામાં નામ આવી જશે, બધાને ખબર પડી જશે, પણ
ક્યાંક ને ક્યાંક પોલીસ એમનું નામ ગુપ્ત રાખી શકતી હોય છે, એમને બચાવી શકતી હોય છે. તો આવા કિસ્સાઓમાં તાત્કાલિક જો લોકો પોલીસ પાસે પહોંચી જાય અને ફરિયાદ કરે તો મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારની તેમની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે, અને બીજી રીતે કે તેમના જે ફરિયાદ છે એમનું પણ નિવારણ લાવી શકાય છે, અને આવી જે ટોળકીઓ છે એને પણ પકડીને ક્યાંક ને ક્યાંક આપણે ન્યાય સુધી પહોંચાડી શકીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ વિશાલ સર અમારી સાથે જોડાવા બદલ અને દર્શકોને માર્ગદર્શન આપવા બદલ. તો હની ટ્રેપની આ જાળમાં અનેક કિસ્સાઓ તો સામે આવી ચૂક્યા છે, પરંતુ તેનાથી બચી શકાય છે, અને યોગ્ય પોલીસની યોગ્ય સમયે પોલીસની મદદ લેવાથી આ તમામ જે સમસ્યા છે અથવા તો જો કોઈ ફસાયું છે તો એ ટોળકીને પણ ઝડપી શકાય છે, અને સાથોસાથ એ સમસ્યાનું નિવારણ પણ આવે છે. વિશેષ રજૂઆત આટલું છે. નમસ્કાર.